રાજપીપળાના પનોતા પુત્ર અને હાલ ઝિમ્બાબ્વેની સરકારમાં મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સના પ્રધાન રાજ મોદીનું રાજપીપળા ખાતે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. રાજપીપળાના રાજ મોદી આજથી 30-35 વર્ષ પહેલા પોતાનું વતન છોડી પારકા દેશ ઝિમ્બાબ્વેમાં ધંધાર્થે પહોંચ્યા હતા. વર્ષ 2018માં ઝિમ્બાબ્વેમાં યોજાયેલ ચૂંટણીમાં તેઓએ ભારે બહુમતીથી જીત હાંસલ કરી અને ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના નાયબ પ્રધાન બનાવતા રાજપીપળાનું નામ રોશન થયું છે. રાજપીપળાના સામાન્ય કુટુંબમાં જન્મેલ રાજેશકુમાર ઇન્દુભાઈ મોદી રાજપીપળાની ધરતી છોડીને આફ્રિકાના ઝિમ્બાબ્વે દેશમાં વસ્યા હતા. બાદ શરૂઆતમાં નાની નોકરી તથા પોતાનો નાનો ધંધો શરૂ કર્યો. પોતાની આગવી સૂઝબૂઝ અને સાહસિકતાની શક્તિનો ઉપયોગ કરી સમાજ સેવા સાથે ઝિમ્બાબ્વે દેશની આમ જનતામાં લોકપ્રિય બન્યા. ગત 2018ના ઝિમ્બાબ્વે દેશની ચૂંટણીમાં આમ જનતાની ઈચ્છાથી કદમ મૂક્યો અને વિશાળ બહુમતે ચૂંટાઈ આવ્યા. એ બાદ ઝિમ્બાબ્વેની સરકારમાં ઝિમ્બાબ્વે દેશના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ વિભાગના પ્રધાન તરીકે ખાતું સોંપવામાં આવ્યું. આ રાજપીપળા માટે ગૌરવની વાત કહેવાય, જેથી રાજપીપળા વણિક સમાજ સહિત વિવિધ સમાજો દ્વારા એમનું જાહેર સન્માન કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળાની ગલીઓમાં ઉછળી ધંધાર્થે ઝિમ્બાબ્વે ગયેલ એક વણિક યુવાને એવું તો નહીં જ વિચાર્યું હોય કે એક દિવસ તેઓ એ જ દેશના ઉચ્ચ હોદ્દા પર બેસશે. પણ હાલ તો નર્મદા જિલ્લા માટે અને ખાસ કરીને રાજપીપળા માટે તો આ ગૌરવ લેવા જેવી વાત છે. અને જો તમે મહેનત કરો તો સફળતા તમારા પગોને ચુંબન કરે એ વાત પણ એટલી જ સાચી છે. આજે રાજપીપળા ખાતે આવેલ આ રાજ મોદીએ જણાવ્યું કે હું ઝિમ્બાબ્વેમાં પ્રથમ ભારતીય છું કે જે ઝિમ્બાબ્વે સંસદમાં નાયબ મંત્રી બન્યા છે. તેનું મને ગૌરવ છે અને અહીં આવવાનો મારો ઉદ્દેશ એ છે કે ભારત અને આફ્રિકાના ધંધાકીય સંબંધ વધે અને આ માટે મેં વ્યાપાર ઉદ્યોગ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ સાથે દિલ્હીમાં બેઠક પણ કરી હતી અને ભારત સરકાર ખૂબ જ સકારાત્મક વલણ ધરાવે છે, જેથી હું ભારતના લોકોને ઝિમ્બાબ્વેમાં વ્યાપાર કરવા માટે રોકાણ કરવા આવકારું છું તેમ જણાવ્યું હતું. મને ખૂબ આનંદ થયો રાજપીપળા, કે ગમે તેમ તો આપણે આપણી માતૃભૂમિને તો ભૂલી ના જવાય ને, એટલે તો અહીંયા પહેલાં જ આવવું પડે. સંઘર્ષ તો બહુ લાંબો હતો, લગભગ 35 વર્ષ સંઘર્ષ કર્યો, હજી સંઘર્ષ તો ચાલુ જ છે. પણ એ થયું કે આટલા વર્ષોની મારી મહેનત જે કંઈ કરી, અમે સારા કામો કર્યા કોમ્યુનિટી માટે ને બધું, એ રીતે મેં જે રીતે મારી સ્પીચમાં કહ્યું કે આપણે પારકાને પોતાના તો બનાવ્યા, પણ પારકાએ મને પોતાનો બનાવ્યો. હવે હું પ્રથમ ભારતીય છું ઝિમ્બાબ્વેની હિસ્ટ્રીમાં કે જે બહુમતીથી ચૂંટાઈને પાર્લામેન્ટમાં ગયો અને પછી પાર્લામેન્ટમાંથી ડેપ્યુટી મિનિસ્ટર બન્યો ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સમાં. આ ગૌરવ જ છે ને, તો બહુ મોટી વાત છે કે ખાસ કરીને આપણા અમારે આપણી ઇન્ડિયન કોમ્યુનિટી ઝિમ્બાબ્વેમાં, એ બહુ મોટી વાત છે કે અત્યાર સુધી કોઈએ પોલિટિક્સમાં આવું આટલે સુધી નથી પહોંચ્યું ત્યાં. મારો પોર્ટફોલિયો ઇન્ડસ્ટ્રી અને કોમર્સનો છે, એટલે મારું અહીંયા આવવાનો ઉદ્દેશ અમારા આપણા બે દેશો વચ્ચેના બિઝનેસ રિલેશન સ્ટ્રોંગ કરવા માટે, કે અમે ઝિમ્બાબ્વે ને આફ્રિકા અને ભારત સાથે આપણે જોઈએ તો બિઝનેસ સંબંધો તો લગભગ 14મી સદીથી ચાલે છે. પણ હવે નવા યુગમાં અમારી નવી ગવર્મેન્ટ છે, એટલે અમે વિચાર કર્યો કે આપણે વધારે આપણે સ્ટ્રોંગ રિલેશન સ્ટ્રોંગ કરીએ. અને અમારા 3 વીક પહેલાં આપણા વાઇસ પ્રેસિડેન્ટ અમારા ઝિમ્બાબ્વેની વિઝિટ માટે આવ્યા હતા, અને પછી એમના આમંત્રણથી પછી હું અહીંયા આવ્યો ને બધા બિઝનેસ કોમ્યુનિટી સાથે મિટિંગો થઈ. પહેલાં દિલ્હીમાં કર્યું, પછી દિલ્હીમાં 2 દિવસ હતી તો બધા જુદા જુદા બિઝનેસ પીપલો સાથે મિટિંગ કરીને પછી એમને અમે પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે ઝિમ્બાબ્વે આવો ને ઇન્વેસ્ટ કરો. તો સેમ આપણે એ જ રીતે અમે પછી જયપુરમાં કર્યું, ને પછી જયપુરમાંથી પછી સુરત આવ્યા. સુરતમાં પણ ગઈકાલે રાતે અમારી મિટિંગ હતી સુરત ચેમ્બર ઓફ કોમર્સમાં, ને બધાને એ જ થયું કે ચાલો તમે બધા આવો, હું ત્યાં છું, તમને મદદ કરીશ ગમે તે રીતે, તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો હું ત્યાં છું, ને બધાને વિશ્વાસ આવે એટલા માટે આવ્યો ખાસ તો કે તમે આવીને ઇન્વેસ્ટ કરો. તમે ભારત સરકારનું વલણ બહુ જ પોઝિટિવ છે કે અમારે દિલ્હીમાં હતો ત્યારે મારે આપણા ઇન્ડસ્ટ્રી કોમર્સના
માન્ય પ્રમુખ શ્રી સુરેશ પ્રભુ સાથે મીટિંગ થઈ હતી ને એમને મને કહ્યું કે તમારે જે જોઈએ મદદ તમે આવો, અમે તૈયાર છીએ કરવા માટે.